डबोई पंथक तथा तालुका में कल रात से जारी तेज बारिश के कारण 7.5 इंच बारिश दर्ज होने के साथ डबोई नगर की अधिकतम सोसाइटी पानी में गरकाव हो चुकी है। डबोई पंथक तथा नगर में कल शाम से जारी तेज बारिश के कारण 7.5 इंच बारिश दर्ज की गई है। नगर पालिका की प्री मानसून कामगिरी पर भी कई गंभीर सवाल पैदा होते हुए 50 से भी अधिक सोसाइटी में कमर तक पानी भर जाने के साथ स्थानीय लोगों की परेशानियों में गंभीर रूप से बढ़ावा हुआ है। सत्यम पार्क सोसाइटी में 30 मकान में जल भराव की परिस्थिति के बीच स्थानीय लोगों को काफी गंभीर परेशानी भुगतनी पड़ रही है। बीते 12 घंटे के दौरान डबोई पंथक में धुआंधार बारिश ने 7.5 इंच बारिश को बरसाते हुए प्री मानसून कामगिरी की पोल खोलने के बीच नगर पालिका के प्रति अब लोगों का भारी आक्रोश बाहर आ रहा है। सिनो रोड पर आए हुए सत्यम पार्क सोसाइटी में 25 मकान में मानो बाढ़ के हालात पैदा हो वैसे घर में जल भराव की परिस्थिति के बीच उनका सब कुछ बर्बाद हो चुका है। ऐसे में अब स्थानिक लोगों द्वारा प्रशासन तथा स्थानीय कॉर्पोरेटर उन्हें देखने भी नहीं आ रहे वैसे गंभीर आरोप लगाते हुए तंत्र के प्रति नाराजगी व्यक्त की थी। ऐसे में डबोई नगर में आए हुए सिविल कोर्ट, पुराने एसटी डेपो, तालुका विकास भवन, तालुका सेवा सदन अधिकतम विस्तारों में भी तथा नगर पालिका के शॉपिंग सेंटर में भी पानी भर जाते हुए दुकानदारों की भी नुकसानी बाहर आई है। परिस्थिति अहीं जे बधी नीचाण वाली वस्तु छे ने अहीं डबोई मां छे जे नीचाण नी सोसायटी बधा मां पानी भराई गयुं छे। नगरपालिका मांथी कोई जोवा आव्युं नथी। અમે કેટલી વખત કીધું છે કે આ કઈક નિકાલ કરી આપો પણ કોઈ આવતું નથી। વોટ લેવાના હોય ત્યારે બધા આવે ટોળે ટોળા, આપણે જે કહીએ તે કે હા હા બેન થઈ જશે, પણ જયારે આવી પરિસ્થિતિ હોય છે ત્યારે કોઈ કશું જોવા આવતું નથી। કેટલા ફૂટ પાણી ભરાઈ ગયા છે ઘરમાં? 5-5, 10-10 ફૂટ ખરા ઘરમાં પાણી। તમે જુઓ ને, તમે બતાવજો ને વિડીયોમાં, જુઓ કેવી પરિસ્થિતિ છે અમારી। રસોઈ બી નથી બનાવી, છોકરા સંગાતે જમવાનું બી કશું ઠેકાણા નથી પડતા, ખાવાના બી ઘરમાં બધું બધામાં જ પાણી ભરાઈ ગયું છે। રાતના પલંગ પર જ બેસી રહ્યા છે અને જમવાનું પલંગ પર જ લાવીને ખાવું પડે, કઈ લાયા હોય તો, કોઈ તે બી કઈ લાવી આપે કોઈ તો ખાવાનું, કારણ કે બધે જ પાણી છે તો હું કરવાનું? ના, કશું જ નથી કરી, બેસી જ રહ્યા છે છોકરાઓ, ને જતા આવતું કઈ હોય તો 10 રૂપિયા પડે છોકરા માટે લાવી આપે કહીએ તો ખાય છે છોકરાઓ। નિકાલ માટે કોઈ આવ્યું? ના, કોઈ જ નહીં, નગરપાલિકા માંથી કોઈ જ નહીં। આજે 5 દિવસ થી પાણી માં છે અમે। શનિવાર નો વરસાદ પડે છે ને, ગયો શનિવાર તારનું પાણી માં છે અમે લોકો। હવે શનિવાર વગર ના ઉતરે તો 4 દિવસ અમારે પાણી માં રહેવું પડશે, કોઈ નહીં આવે ને તો 4 દિવસ પાણી માં રહેવું પડશે અમારે। બોલો, ડભોઈ માં છેલ્લા 3 દિવસ થી ભારે વરસાદ પડ્યો છે કે આમાં? ડભોઈ માં છેલ્લા 3 દિવસ થી ભારે વરસાદ પડ્યો છે અને ડભોઈ માં હેલ્પલાઇન નંબર જે ડિક્લેર કરી છે મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, ચીફ ઓફિસર સાહેબ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વાળાના ફેસિલિટીના નામે બિલકુલ મીંડું છે અને ઉડાવ જવાબ આપે છે કે અમે શું કરીએ, જે થવાનું છે તે થાય, મરવું હોય તો મરી જાઓ, પણ અમારી પાસે કોઈ એની એ છે નહીં, પાવર છે નહીં। પ્રાથમિક સુવિધા નાળાની ઠેઠ સિનો ચોકડીથી લઈને કેનાલ સુધીના વિસ્તારમાં નગરપાલિકા મારફતે કોઈ એવી સુવિધા નથી કે આ પાણીનો નિકાલ થાય, અને આજની સમસ્યા નથી, આ વર્ષોની સમસ્યા છે, છતાં પણ કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી। વારે ઘડે આ લોકો આવીને જાય છે અને જોઈ જોઈને જતા રહે છે।